તમે બધા ઘણે મજામાં હશો મજામાં કરો છો ને તો બાળ મિત્રો આજે આપણે શું શીખવાના છે ખબર છે નથી ખબર આજે આપણે વાર્તા શીખવાના છે અને સમજવાની પણ છે તો આપણી વાર્તાનું નામ શું છે ચાલો આપણે જોઈએ કાનજીભાઈ પાસે કેટલી ગાયો હતી એક વાર તેઓ એક ગાય વેચવા શહેરમાં જઈ રહ્યા હતા સાથે તેમનું પારેલું ગલોડિયું પણ હતું ગામમાંથી શહેરમાં જવાનો રસ્તો જંગલમાંથી પસાર થતો હતો રસ્તામાં લૂતારાઓનો ભય હતો લૂતારાઓ શું કરે ચોરી કરે કાનજીભાઈએ ભગવાનને પ્રાર્થના કરી કે જો કોઈ લૂતારો મળશે નહીં તો ગાયને વેચવાથી જેટલી રકમ આવશે તેમાંથી અડધી રકમ ભગવાનને અર્પણ કરીશ આપી દઈશ આમ કહીને કાનજીભાઈ શાંતિપૂર્વક શહેરમાં પહોંચી ગયા હવે તેમને લોભ જાગ્યો ગાયની કિંમતના અડધા રૂપિયા ભગવાનને ન આપી દેવા પડે તે માટે તેમણે એક યોજના ઘડી બાળકો કાનજીભાઈ ગાય વેચવા શહેરમાં જાય છે અને રસ્તામાં શું આવે છે જંગલ તો જંગલમાં લૂંટારાઓ લૂપ કરવા આવે છે તો કાનજીભાઈ એ માટે બચવા માટે શું કરે છે ભગવાનની પ્રાર્થના કરે છે અને ભગવાનને કહે છે કે જો આ ગાય હું વેચીને તેના જેટલી રકમ મળશે તેની અડધી રકમ હું તમને આપીશ આમ કહીને કાનજીભાઈ પ્રાર્થના કરે છે તો કાનજીભાઈને કોઈ લૂતારાઓ મળતા નથી બજારમાં જઈ કાનજીભાઈ ગાય વેચવા ઊભા રહી ગયા એક શેઠ ગાય ખરીદવા આવ્યા કાનજીભાઈએ શરત મૂકી કે ગાયની સાથે ગલુડિયું પણ ખરીદવું પડશે ગલુડિયાની કિંમત હજાર રૂપિયા અને ગાયની કિંમત સો રૂપિયા શેઠ વિચાર કરતો રહી ગયો કે આ કાનજીભાઈ શું કહી રહ્યા છે કે ગાયની કિંમત સો રૂપિયા અને ગલુડિયાની કિંમત હજાર રૂપિયા તો બાળકો શેઠ હવે શું કરશે શેઠે વિચાર કર્યો કે શું ફરક પડે છે મને તો અગિયારસો રૂપિયામાં ગાય અને ગલુડિયું બંને મળે છે ને આમ તેણે ગાય અને ગલુડિયું ખરીદ્યું અને રૂપિયા અગિયારસો રૂપિયા ત્યાંથી આપતો ચાલતો થયો તો કાનજીભાઈ આ યુક્તિ કરે છે કે ગલુડિયાના હજાર રૂપિયા અને ગાયના સો રૂપિયા એટલે એને અગિયારસો રૂપિયા શેઠ આપે છે તો હવે ગાયની કિંમતના અડધા પૈસા ભગવાનને ન આપવા પડે તે માટે એક યુક્તિ વિચારે છે કાનજીભાઈ તો ખુશ થઈ ગયા હવે તેમણે ભગવાનને આપેલા વચન પ્રમાણે ગાયની કિંમતના અડધા એટલે કે પચાસ રૂપિયા જ ભગવાનને ભેદ ધરવાના હતા ગાયની કિંમત કેટલી હતી બાળકો સો રૂપિયા એટલે સોના અડધા કેટલા થાય પચાસ એટલે ભગવાનને તેમણે પચાસ રૂપિયા આપવાના છે આ યુક્તિ કરી હતી સમજ પડી બાળકો પછી શું થાય છે તેમણે મંદિરમાં જઈ ભગવાનને પચાસ રૂપિયાની ભેદ અર્પણ કરી આમ તેમણે કોની સાથે કપટ કર્યું ભગવાન સાથે ભગવાનને છેતર્યા પણ ભગવાન કોઈ દિવસ છેતરાય ના છેતરાય કાનજીભાઈ રૂપિયા લઈ એક દુકાને ગયા ત્યાંથી તેમણે ઘણો સામાન ખરીદ્યો દુકાનદારે સામાનનું બિલ બનાવ્યું બિલ હજાર રૂપિયાનું થયું કાનજીભાઈએ રકમ ચૂકવવા ગાય વેચવાથી મળેલા હજાર રૂપિયા દુકાનદારને આપ્યા દુકાનદારે ચકાસણી કરી તો હજાર રૂપિયાની નોટ કેવી હતી નકલી હતી તમે જોયું બાળકો કે કાનજીભાઈ ભગવાનને છેતરવા જાય છે પણ હજાર રૂપિયાની નકલી નોટ મળવાથી કોણ છેતરાય છે કાનજીભાઈ તો આપણે ક્યારેય પણ દગાખોરી કરવી જોઈએ નહીં કોઈને છેતરવું ન જોઈએ દુકાનદાર કાનજીભાઈને કહે છે કે આ રૂપિયા તો નકલી છે મને છેતરવા આવ્યા છો લાવો મારો સામાન પાછો દુકાનદારે બધો સામાન પાછો લઈ લીધો કાનજીભાઈ મોતેથી રડવા લાગ્યા અને કેવા લાગ્યા ભગવાનને છેતરવા ગયો અને હું પોતે જ છેતરાઈ ગયો તો બાર મિત્રો આ વાર્તા સાંભળવાની મજા આવી ને તો તમે શું કરશો સમજ પડે છે ને કે આપણે કેવા બનવું જોઈએ તમે બધા એ વાત ધામથી સાંભળી છે સાંભળીને તો હવે મને કહો કે આપણે કોઈ બીજાને છેતરવા જઈએ

ધ્યાન થી સાંભળીને તમારા મિત્રોને ને પણ કહેવાની છે તો હવે બીજી વાર આપણે નવી વાર્તા સાથે ફરી મળીશું બાય બાય મિત્રો